ये हाली हाली ने हूँ हवे थाक्यो जमरूख काका आवे से हाथ ऊसो करी ने मैं रखियो जमरूख काका आवे से ये रखो जमरूख काका रखो हूँ से ये कहो भोला दादा नी वाड़ी बाजू जाता वाज मने बेहारता जाओ ने मैं तो लाइक दे हो रुपये तो लेतो जाओ भोला दादा नी वाड़ी क्या आई गई से पर मैं तो क्या तने कीधु तू बेही था गाड़ी में હોર રૂપિયાનું પેટ્રોલ તમારી ગાડીમાં નાખી દઉં તો તમારી પાસે હાલીન કોપ્ટર છે તે હાલીન નો વ્યો જાઉં તો પણ વયો જાય હાલવા માં એ હારું તમે ધ્યાનમાં તો સમરુ કાકા કારક ઝપટમાં સડો મારો માણસ ગયો છે ડેરીએ દૂધ દેવા હજી આવ્યો નહીં હે કેમ ફફડાટી વી આવ્યો એ કેહા કાકાનું ચપ્પલ પહેરીને વી આવ્યો ને તેને ખબર પડી ગઈ કે કેહાનું ચપ્પલ હુકામ પહેર્યું એ હમણાં અહીંયા આવશે ને તો આપણને બેયને ધબધબાટી બોલાવી નાખશે બાપા મારું ચપ્પલ પહેરી હું કેમ વી આવ્યો હે તમારું ચપ્પલ છે તમારું ચપ્પલ છે ને હું તું ઇતે જેના હોયના ચપ્પલ પહેરીને વી આવે ઓ બાપા કે હા મને હું કામ મારે એ તૂટ લેવા મોકલે છે ને પાછો ખોટું બોલે હું કાય ચપ્પલ લેવા નથી મોકલતો ચપ્પલ લેવામાં મારે હું ફાયદો એ મને હેરાન કરવા ભાળ આજ પછી મારું ચપ્પલ લીધું એ હારું ધ્યાન રાખજે હવે બાપા કે હાનું ચપ્પલ લઈને વી આવ્યો અને મને માર ખવરાવ્યા પણ મારું એક ચપ્પલ તૂટી ગયું હતું પછી એક ચપ્પલ કેહા કાકાનો ઉપાડ્યું પણ ચપ્પલ તૂટી જાય ને તો નવા ચપ્પલ લઈ લેવા હું 500 વીઘાનો માલિક ને મને માર ખવરાવે લ્યો બોલો મે તો એક વાર માર ખવડાવ્યા કે તો મારવા મીણ્યા ને ખીજાવા મીણ્યા ઓલા બકુલભાઈ ને મમરાભાઈ ની તો રોજ છેતરી જાય ઓલો હમથો ને ટીકમ ને ઈ ધોકા મારે એને કાઈ ના કહેતા ઈ બધા ઉપર મને રી છે તે મોકો મળવા દે ને મોકો તો છે તે ને ગાંડા થઈ જાવ બકુલભાઈ આવે કેમ ભોળા દાદા દેખારો કરે ઈ ગાંડા થઈ ગયા ક્યારે એ હવાના જાય ગયા તાર ના એમ નામ જ કરે જો બોલો એમ કેમ ગાંડા થઈ ગયા ઈ મને હું ખબર હું ખાધું તો હાંજે હાંજે ખાધું કાઈ નતો બે ખાટી સાસ ના વાઈટ કા પીધા થા હા તો સાસ મગજ માં સડી ગઈ છે હવે એવું ઈચ્છું હોય બકુલભાઈ ભોળા દાદા એ ભોળા દાદા ઓય બાપા પણ રાત્રે બે વાટકા ખાટી સાસ પી ગયા ને એમાં ગાંડા કાઢવા માંડ્યા હવે કઈ નઈ જવું મને બીક લાગે પણ હું શું નહીં હું પેલા હાલો હાલો હા તો હાલો જાય તો અલ્યા તું પાછો ફૂટી જતો નહીં કોઈને કહી દેતો નહીં ઓળા દાદા ગાંડા નથી એમ નકર મારે માર ખાવા પડશે હવે મેં પ્લાન આપ્યો ને હું થોડો કહી દેતો હશે ખાલે મારા હામ એ તમારા હામ કોઈને નહીં કહું હું એમ જ કહીશ ભોળા દાદા હાસુન ગાંડા થઈ ગયા હા તો વાંધો નહીં આમ બકુલભાઈ ને મમરાભાઈ આવે જવો મમરાભાઈ આ સો બકુલભાઈ તમારું કેમ લે આમ બોલે હવે ઈ મને હું ખબર હું થોડો ગાંડો છું તું સમજો હે બકુલભાઈ આપણને ઓળખતા છે ભૂલી ગયા છે ભોળા દાદા હવે ઈ તો કોને ખબર એલા તને કેમ કાઈ નથી કહેતા એ મને જેવો તેવો ઓળખે છે ભોળા દાદા મમરાભાઈ તમે ઓરા જાવ તો તમને ઓળખે કે નહીં પૂછી લઉં હે ભોળા દાદા મને ઓળખો કે નહીં હું મમરાભાઈ બકુલભાઈ આ તો ધોળ આટી ગયા તમને નથી ઓળખતા પાકું થઈ ગયું હવે હું જાઉં ઓરો મને ઓળખે કે નહીં ભોળા દાદા મને ઓળખો ભાઈ બાપા મમરા ભાઈ હા આ તો પૈસા બંધ થાય ને બેઠકે બંધ થાય હું આ શું હો બકુલભાઈ આપણે તો ક્યાં બેહવા જવું હવે એક કામ કરી હું હવે આજ આવ્યા છે ને તો ખિસ્સા જોઈ જોઈ જે હોય લઈને વેતા થઈ હા હા એમ કરવી બોલો બા ભાગો હે બકુલભાઈ મમરાભાઈ કેમ દોડતા દોડતા આવે કેમ એલા બે દોડતા દોડતા આવ્યા દોડતા દોડતા જ આવે ને ભોળા દાદા પીડ્યા વાહે શું કામ લે ગાંડા થઈ ગયા ભોળા દાદા
ડોહો ગાંડો થઈ ગયો હ તો પણ ડોહો ગાંડો થાય એવો સીએ નહીં ઈ બીજાને ગાંડા કરી દેવો છે અરે પણ હાસુન ગાંડા થઈ ગયા કામ અમારા ભાઈ તો હું અમારી બેલી વાહે પડ્યા એટલે તમે ભાગી રહ્યા ભઈ આવ્યા ડોહો ગાંડો છો ને તો તો મારે પેંડા વેસો પડશે આખા ગામમાં હ તો વેસો ને પેંડા હાસુન ગાંડા થઈ ગયા ભોળા દાદા પણ એમ પેંડા વેસવાના નથી જોઈ ગાંડો નો થયો મારે ખોટો ખર્ચો થાય અરે તમને વિશ્વાસ નો આવતો હોય તો હાલો દેખાડી તમને એટલે મારે પહેલા જોવું તો પડશે તને નકર તો ખોટો ખર્ચો થાય અત્યારે હાલો હાલો તમને દેખાડી કેવા ગાંડા કાઢી આમ જો અમને બે ને છે ને 250 પેંડા આપી દેજો જો હાસુંગ ડોહો ગાંડો થઈ ગયો ને તો તમને 250 ને 500 પેંડા આપીશ તો હાલો 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 કેમ પણ બોલા દાદા મમરા ભાઈ આઈ ગયા ને ગોળી જેમ કોઈ દે ભાગ્યા થાય એવી રીતે તમારથી કોઈ દે ભાગ્યા ના કેમ પ્લાન પ્લાન એમ આપો તો અને આમ જો તું પાછો કોઈને કહી દે તો ની બોલા દાદા ગાંડા નથી એમ એ કોઈને નહીં કહું તમારા હા આ તો વાંધો નહીં અને ભોળા દાદા મમરા ભાઈ ને બકુલભાઈ બે ગયા અમથાની વાડી બાજુ અમથાને કહે ભોળા દાદા ગાંડા થઈ ગયા એમ તે અમથાને ઝપકા ચડવા દે ને અમથાને બે આટી જવા છે આ તો ઘડી કઈ વાટ જોઈ નકર પછી જાવી અમથાની વાડીએ તમે ગાંડા સવો ને ગાંડા તો ગમે ન્યા જાય આ ઈ હાસુ તારું ભોળા દાદા ઓલા અમથાને લઈને આવે તૈયાર થઈ જા જવો અમથા ભાઈ જવો પણ બકુલ ભાઈ મને લાગતું નથી ડોહો ગાંડો થઈ ગયો એમ તમે જોવો તો ખરા અમથા ભાઈ ક્યાં મોઢું કરે ઈ પણ તમે જોવો તો ખરા ખાટલે બરાબર બેઠો કેડિયુ બરાબર પહેર્યું પાઘડી બરાબર પહેરી એની વાડી છે એનો ખાટલો છે તો ખાટલે તો બેઠા તો હોય ને કામ અમારા ભાઈ તો હું ગાંડા થઈ ગયા કપડા થોડા ફેરવી નાખે અને આઝબ ગાંડા છે પણ મમરા ભાઈ ઈ ખાલી કીકાડા જ કરે મને આમાં જરીય વિશ્વાસ ના લાગતો ગાંડો થઈ ગયો એમ હવે આ પણ ગાંડા હશે તમે જોવો આમ નિરખીન જોવો મોઢું તો જોવો કેમ કરે મોઢું હેલા હાસુંગ ડોહો ગાંડો થઈ ગયો તે ગાંડા થઈ ગયા ને એટલે તો એને ધ્યાન રાખીને હું અહીંયા બેઠો અમથા ભાઈ મને એને છોળકતા મમરા ભાઈ ને એને છોળકતા ઓળા દાદા આમ જોવો અમથા ભાઈ આવ્યા એલો અમથા ભાઈ આવ્યા આમ આ જાય રો નકર મારશે તમે ઈચ્છે તો આ ધબ ધબાટી જ બોલાવે ધોકો લઈને જોવો જોવો કેમ કરે પણ ખાલી કીકડા પાડે તમે ઓરા જઈને જોવો જોવો મોઢું કેમ કરે એ ભોળા દાદા રેવા જો અમથો છે એ ભોળા દાદા રેવા જો ભાગો મગરા ભાઈ ઓલા તું તો મને મે એ ભોળા દાદા રેવા જો અમથો છે ઓય બાબા ઓય બાબા ઓલા તું તો મને મે કેમ કહો એ ભોળા દાદા રેવા જો અમથો છે કા ભોળા દાદા અમથો આવી ગયો ને ઝપટમાં મને અમથા ઉપર રેહ હતી એટલે તો એના હાથ થોભી રાખ્યા મે એ હારું કર્યું તો એના હાથ થોભી રાખ્યા હું એને દબ દબાટી બોલાવા મળ્યો હજી જોવો ટીકમે ઝપટમાં ઝડે તો ટીકમનો વારો પાડી દેવી હા એની ઉપર રેહ ઉતાર નાખી છે હે અમથા ભાઈ ફફડાટી આવ્યા આપણે હારું છું ને ભાગીને વઈ આવ્યા નકર આપણે માર ખાવા પડે ઓય બાપા ઓય બાપા કા અમથા ભાઈ હવે હાસુ ખોટું પણ બકુલ ભાઈ ડોહો તો ગાંડો નથી લાગતો પણ એનો માણા મને ગાંડો લાગે કેમ મારા હાથ પકડી રહે છે અને પાછો એમ કે રેવા જો ભોળા દાદા રેવા જો ભોળા દાદા ઈ તો અમથા ભાઈ તમારા હારા હાટુ ઈ રોકતો તો ભોળા દાદા રે પણ મારે હારા હાટુ રોકતો છો પણ મારા હાથ મે કે તો હું તમારી હારવાર ભાગીને વઈ આવું ને હવે ઈ વાત જવા જો 500 પેંડા મંગાવો હાલો તમે કીધું તો હવે પેંડા કાઈ મંગાવવાનો ના હવે મારે દવાખાને જવું પડશે એટલું બધું વઈ ગયું તો આ તો હું આંબાના ટેકા મેકતો મેકતો તમારી હારવાર આવ્યો હવે મારે ટેકાની જરૂર પડશે આપડે ગોતો દોડડા હું હવે છે કોઈ બાકી હજી તો ત્રણ જણા બાકી ટીકમ જમરૂક કાકા અને કેહા કાકા આ તો કેહાન બોલાય જા હવારે એક ડોલ મારી ગયો તો ને એને બે ધોકા મારવા છે પણ કેહા કાકાના બોલાવા થોડું જવાય કેહા કાકાને તો ખબર છે કે તમે ગાંડા નથી એમ અલ્યા નકર કેહો કોકને કહી દે ને તો બધી ખબર પડી જાહે ઓલા દાદા ઓલા બે આવે હેલા કઈ ફેર પડ્યો હજી કાંઈ ફેર પડ્યો ના તો હાલ દવાખાને લઈ જાય ભોળા દાદા ને
પણ દવાખાના તો મારે લઈ જ જવા છે પણ મારી પાસે પૈસા નથી મમરાભાઈ તમારી પાસે પૈસા છે હા પૈસા છે પણ ભોળા દદર ગાંડા થઈ ગયા પૈસા મને પાછા કોણ આપે ઈ હાસુ તો પછી હાલો ને આપણે વિચાર્યું ઈ કરવી તને હું વિચાર્યું એ મેં કીધું શોર્ટ દે ભોળા દદાને તો હારા થઈ જાય શોર્ટ થોડો દેવાય બકુલભાઈ એ બકુલભાઈ વાતો બાઈન કરો ને હાલો દોયડું લાંબુ કરવી એટલે આ તો શોર્ટ દેવાની વાત કરે પણ ઈ ભલેને વાતો કરે હું સૌ ની શોર્ટ નહીં દેવા દઉં આ તો ધ્યાન રાખજે નકર હું ટળી જાય એ નહીં શોર્ટ દેવા દઉં દોડું પગી ગયું મમરા ભાઈ એ હા બકુલભાઈ પગી ગયું દોડું બસ લ્યો પાવર આવ્યો જો તો હે બકુલભાઈ પાવર નો આવ્યો તમે સાપ સારું કરી કે નહીં ઉભા રહ્યો સાપ પાડવાની ભૂલાઈ ગઈ જો તો પાવર આવ્યો એ હા બકુલભાઈ પાવર આવી ગયો લ્યો તમે ભોળા દાદાને પકડી રાખો હું શોર્ટ દઈ દઉં એ બકુલભાઈ શોર્ટ ન દેતા ભોળા દાદા એમને હારા થઈ જાહે અરે ના રે ના એમને હારા ન થાય અલે હું ગાંડો નથી એ બકુલભાઈ શોર્ટ જો ખોટું બોલે છે ભોળા દાદા અલે તું આને કેને હું ગાંડો નથી એમ એ ગાંડા છે અલે કે તો ખરો હું ગાંડો નથી એમ કેને પણ તમે હામ દીધેલા છે કેમ કેવું મારે અલે હું હામ છૂટા કરું હું નકે ટળી જાય આ લોકો શોર્ટ દે તો એ ભોળા દાદા ગાંડા નથી ખોટું ખોટું ગાંડા છે થા બોલો રોજ આપણે એને છેતરી જતા આપણને છેતરી ગયા આખો દી દોડા દોડી કરાવી